રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દર વર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. પૂર્વ સરપંચના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી કોઝવે ઊંચો લેવાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા 2 વર્ષથી કોઝવે મંજૂર થઈ ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, બીમાર લોકો તેમજ ગ્રામજનોને ઉપલેટા જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર છેલ્લા 2 દિવસથી ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી ડેમ અટાણે ઓવરફ્લો થવાથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો જે મોજ નદીમાં જે કોઝવે આવેલ છે તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમારું ગામ સંપર્ક વિહોણું થઈ ગયેલ છે. તાલુકો જવા માટે પણ અમારા ગામને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ અમારા ગામની પણ એવી માગણી હતી કે આ કોઝવે ઉપર પુલ થાય, પુલ બનાવવામાં આવે, પણ અમારી માગણીને સરકારે સ્વીકારી હોય, જેથી અમારી હવે એવી માગણી છે કે આ પુલ જે મંજૂર થઈ ગયેલ છે તે વહેલી તકે શરૂ થાય, જેથી કરી ગામ લોકોને કાયમીને માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે કાયમીને માટે અમારો પ્રશ્ન હલ થાય.